યોહાનનો જલેમ. અગલો ઈશ્વર દૂતુને પ્રબોધકોથી માણો હાથે વાત કરી, અને હિના પછી ચાર વરોમાં ઈશ્વર કોઈ હાથે કચ્છી વાતે નહીં કરી. ઉસકાલે દેખ હરેક દૂત બાબા ઝકરિયા પહા ઈશ્વરની વાત લીખને આવે. ઝકારિયો અને તિનાની ઘરવાળી એલિઝાબેથ ઈશ્વરનું માનિકને સાલવાવાલા હતા. તે હોતે તિનુને પૂર્યા હોવાની કોઈ આચ્છા નહીં હોતી. દૂતે ઝકારિયાને કહ્યું, તારી ઘરવાળીને પૂર્યો હોય ને તું તિનાનું નામ યોહાન રાખજી. છું પવિત્ર આત્માથી ફરેલો હે ને મસીહ લેધે માણુને તૈયાર કર હે. ઝકારિયો કહ્યું, હમું મેને મારી ઘરવાળી ઘણા ડા હોયા, હમુને કકી પૂર્યો હોય. તૂતે ઝકારિયાને કહ્યું, તને એ વારું વાત કહવા મને ઈશ્વર મોકલ્યો. જ્યાં લગી પૂર્યાનો જલમ નહીં હોવે ત્યાં લગી તું બોલી નહીં હકે. કહા કે તું માર પર ભરહ નહીં કર્યો. તરતે ઝકારિયાથી બોલી નહીં હકાયું. હિના પછી ઝકારિયા ઘરજ ને તેનાને ઘરવાળીને મહિના રહ્યા. જે એલિઝાબેથને 6 મહિના હોઈ રહેલા ત્યારે ઉસકાહલત એક હરેક દૂત એલિઝાબેથની હગીને દેખાયો. તેનીનું નામ મરિયમ હતું, જે કુવારલિત હતી, ને તિનેને યુસુફ નામના એક જુવાઈને જોડી મેકલી. ને દૂત તિનીને કહ્યું, તને મહિના રહેશે ને તું એક પોર્યો જણહી, ને તિનાનું નામ તું ઈસુ પાડજી. છું ઉષામ ઉષા ઈશ્વરનો પોર્ય હે, ને છું બધા દહાડા રાજ કર હે. મરિયમ કહ્યું કે હિયું કકી હોવે, મેં તે કુવારલિત હોવી. દૂત તિનીને કહ્યું કે પવિત્ર આત્મા તારા પર આવે, ને ઈશ્વરની તાકાત તારા પર પડે, તેને છું પોર્યો પવિત્ર હશે, ને ઈશ્વરનો પોર્યો કહવા હે. મરિયમ દૂતની વાત પર ભરો કર્યો ને માની લીધી. દૂતની વાત કહી પછી મરિયમ એલિઝાબેથને ભેગાવા જઈ. જે તારે એલિઝાબેથ મરિયમની બોલી હા મળી, ત્યાં તરે તિનીના પેટમાં પોર્યું ઉછળ્યું. છું ભાઈ રે, ઈશ્વર તીનું લીધે ઝુકર્યું, તેનાથી ઘણી ખુશ હોતું. 3 મહિના પછી મરિયમ આપીને ઘર પાસી જઈ. એલિઝાબેથ પોર્યાને જલમ આપ્યો, દહીં દૂધ કહેલું, તહીં પછી છે તેનું નામ યોહાન પાડ્યું. ને ઈશ્વર પાછું ઝકારિયાને બોલતો કર્યો. ઝકારિયો કહ્યું, ઈશ્વરના વખાણ હવે, કહા કે છું તિનાની પ્રજાને ફોર્મ રાખી. મહારા પૂર્યા, તું મોટા ઈશ્વરનો પ્રબોધક કહવાહી, ને માણુને પાપુની માફી કકી મેળવી છું દેખાડી.